હું ડોક્ટર ધવલ પટેલ કલેક્ટર સુરત તારીખ એક જૂન બે હજાર વીસ પંદર ઝીરો ઝીરો કલાકે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આવનાર વાવાઝોડા અંગેની આપને માહિતી આપી રહ્યો છું આઈએમડીના તારીખ એક છ બે હજાર વીસ અગિયાર પચાસ કલાકના બુલેટિન મુજબ આપને આ માહિતી આપી રહ્યો છું હાલ આ સિસ્ટમ સુરતથી નવસો કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમમાં અરબસાગરમાં ડિપ્રેશન તરીકે છે આગામી ચોવીસ કલાકમાં તે સાયક્લોનિક સ્ટોમ તરીકે ડેવલપ થશે બે છ બે હજાર વીસની સવાર સુધી તે લગભગ ઉત્તર દિશામાં જશે ત્યારબાદ ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં જશે અને તારીખ ત્રણ છ બે હજાર વીસની સાંજ અથવા રાત્રે દક્ષિણ ગુજરાતમાં દમણ અને ઉત્તર મહારાષ્ટ્રમાં હરિહરેશ્વર રાયગઢની વચ્ચેથી પસાર થાય તેવી આગાહી છે તે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનવાની ભવિષ્યમાં શક્યતાઓ છે તારીખ ત્રણ છ બે હજાર વીસના રોજ દક્ષિણ ગુજરાતમાં મોટાભાગની જગ્યાએ ઓછાથી મધ્યમ વરસાદ અને થોડા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને છૂટક જગ્યાએ અત્યંત ભારે વરસાદની આગાહી છે તારીખ ચાર છ બે હજાર વીસના રોજ પણ અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાઈ જગ્યાએ અત્યંત ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થવાની આગાહી છે સુરત જિલ્લામાં ત્રણ છ બે હજાર વીસની સાંજથી સિત્તેર થી કિલોમીટર પ્રતિ કલાક વધીને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી છે માછીમારોએ દરિયો તારીખ ચાર છ બે હજાર વીસ સુધી ન ખેડવા સૂચના છે હાલ મળેલી માહિતી મુજબ સુરતના કોઈ માછીમારો દરિયામાં નથી જો કોઈ વ્યક્તિ તટ પર આવવાના બાકી હોય તો તુરત જ પાછા ફરે વાવાઝોડા અંગે કેટલીક ડૂઝ એન્ડ ડોન્ટ બાબતની સૂચનાઓ પણ આપને આપી રહ્યો છું સૌથી પહેલા પોતપોતાના ઘરોમાં રહો જે વ્યક્તિઓ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય અથવા તો કાચા મકાનમાં રહેતા હોય તેમને જ્યારે સ્થાનિક સત્તામંડળ જણાવે ત્યારે તુરત જ શેલ્ટર હોમમાં ખસી જવા વિનંતી છે ઝાડ થાંભલા કે અન્ય તૂટી શકે તેવી વસ્તુઓથી દૂર રહો હવામાં ફંગોળાઈ શકે તેવી વસ્તુઓ જેવી કે ખાલી ડબલા પતરા વગેરેને સાચવીને અંદર રાખો કે મજબૂત રીતે બાંધી રાખો દરિયા કિનારે ન જાઓ સુરતના તમામ બીચ દરિયા કિનારા બંધ કરવામાં આવ્યા છે સુવાલી ડભારી ડુમસ વગેરે તમામ દરિયા કાંઠાઓ બંધ છે માછીમારી કરવા માટે ન જવું ખેડૂતોને વિનંતી છે કે તેમનું જો અનાજ અથવા તો કોઈ પેદાશો ખુલ્લામાં પડી હોય તો તેમને કોઈ શેડની અંદર લઈ લે બધાને વિનંતી છે કે વરસાદ કે વંટોળના ફોટા સેલ્ફી પાડવા બહાર ન જવું વાવાઝોડામાં સૌથી વધુ નુકસાન ઉડતા પદાર્થોથી થાય છે આથી આપ ઘરે જ રહો અને સુરક્ષિત રહો આ બાબતે જેમ જેમ વિશેષ માહિતી મળતી જશે એમ હું આપ સર્વેને પહોંચાડતો રહીશ જય હિન્દ